जय श्री स्वामीनाथ। विद्यार्थी मित्रों, श्री सहजानंद गुरुकुल मानकुवा संचालित श्री पुरुषोत्तम विद्यालय में आप सर्वेनु हार्दिक स्वागत है। घनी दहीवालाए बहुज एक मस्त पंक्ति कही है, न धरा सुधी न गगन सुधी, न धरा सुधी न गगन सुधी, न उन्नति न पतन सुधी, आपने तो पहुँचवे छे बस एकमेकना मन सुधी। अपना जीवन में घनी वक्त एवी घटनाओ बनती होय छे, कोई एक व्यक्ति होय जेना जीवन विषे आपणे ज्यारे जाणीए तो तेमना जीवननी कोई घटना अपना हृदयने स्पर्शी जती होय छे। एक गाम छे अमरगढ़, त्या एक बाळक अभ्यास करे छे, पहला धोरणनो छे। हवे हमणाना समयनी तो वात तो सब सामान्य छे के प्रवेश उत्सव थई जाय, पण पहेलाना समयमां तो ज्यारे कोई बाळक જાય ભણવા માટે પ્રાથમિક શાળામાં તો વાજતે ગાજતે અને શાળામાં મૂકવા માટે ઘણા બધા લોકો જાય, આવી રીતે એ બાળકને શાળામાં મૂકવામાં આવે છે। હવે ત્યાંના જે સાહેબ છે ને એ બહુ જ કડક, છોકરાને ન આમ જોવા દે ન તેમ જોવા દે, પીટી કરવા ના આપે, ફક્ત ભણવું ને ભણવું, અને જો કાંઈ છોકરાની ભૂલ હોય તો આવે ગાલ ઉપર સરસ મજાની ઝાપટ। હવે આ બાળક છે ને એ સાહેબથી ખૂબ જ ડરે। હવે શરૂઆતનો સમય હતો જ્યારે ભણવાનું, એટલે તો એ છોકરો રડે એટલે સાહેબ એને પૂછે કેમ શું થયું, એટલે એ કહેશે પેટ દુખે છે, માથું દુખે છે, એટલે સાહેબ એને ઘરે મૂકી આવે। હવે મજૂરનો છોકરો દરરોજનું આમ ને આમ ચાલુ હોય એટલે મા બાપ પણ કામે ચાલે જાય એટલે ખાસ કંઈ ધ્યાન ના આપે, છોકરો દરરોજ રડે એટલે સાહેબ એને ઘરે જવા આપે અને છોકરાને ભણવામાં જરાય રસ નહીં, કારણ કે સાહેબ ખૂબ જ કડક હતા। હવે છોકરાને ભણવા સમયે પૂછીએને કે તને કેટલું આવડે, તો 14 એકા જાવડે, હવે એકડે પાછળ 15, એ તો એને આવડે નહીં। આમ કરતાં કરતાંને આખું વર્ષ વીતી ગયું, વેકેશન પડ્યું, શાળા શરૂ થઈ, ત્યારે નવા વર્ષે છોકરો પહેલા ધોરણમાં આવ્યો, ફરીથી એ જ ધોરણમાં એને નાખવામાં આવ્યો, કારણ કે તે તો નાપાસ થયો હતો, એને કંઈ આવડતું ન હતું। હવે બીજા દે જ્યારે એક જ ધોરણમાં હવે જાય છે ત્યારે પહેલા દિવસે એને પેટ ન દુખ્યું, ન માથું દુખ્યું અને તે ન રડ્યો, કારણ કે ઓલા જે કડક સાહેબ હતા ને હવે તો એ ક્લાસમાં જ નથી આવતા, હવે તો એક સરસ મજાના નવા પરણેલા બેન આવે છે, અને જે પહેલા જ દિવસે છોકરાને બોલાવે છે અને કહે છે કે તું પાછળ કેમ બેઠો છે, આવને આગળ અહીંયા પહેલી બેન છે, અને પછી તેને પૂછે છે કે બોલ તને કેટલું આવડે છે, ત્યારે એ છોકરો કહે છે મને 14 એકા સુધી આવડે છે, એટલે બેન વખાણ કરે છે, અરે વાહ આ આખો ક્લાસ એવો છે જેનામાં તું એક જ એવો વિદ્યાર્થી છો કે તને 14 એકા સુધી આવડે છે, બાકી આ બધાને તો મને એકડે એકથી શરૂ કરવાનો છે। બસ આ વખાણની સાથે જ ઓલો જે બાળક છે ને એનામાં કંઈક ચમકારો થાય છે, જાણે કોઈ કોઈ કચરો હોય અને એનામાંથી કોઈ કે હીરાને કાઢ્યું અને એને ખંખેરી નાખ્યો હોય, આવો જ કંઈક આ બાળક સાથે થાય છે। પછી તો એ એટલો હોંશથી ભણે છે કે પહેલા ધોરણમાં શાળામાં નાના પુસ્તકાલયમાં જે 100 જેટલી જે ચોપડીઓ હશે ને એ બધી જ વાંચી લીધી, એક અચાનક જ તેનો પરિવર્તન થઈ જાય છે, હવે તે હોંશે હોંશે શાળાએ ભણવા માટે જાય છે, તેને શીખવાની એક ધગસ જાગે છે। સેના કારણે ખબર છે, કારણ કે એના જે શિક્ષિકા હતા એ ખૂબ જ પ્રેમાળ હતા, અને મિત્રો આ જે પહેલા ધોરણમાં નાપાસ થયેલો છોકરો અન્ય કોઈ નહીં ડૉક્ટર આઈકે વીજળીવાળા। તો આજે આપણા ધોરણ 6માં એક પાઠ છે દ્વિદલ, તેમનો આપણે અભ્યાસ કરીશું અને જેના લેખક છે ડૉક્ટર આઈકે વીજળીવાળા। ડૉક્ટર આઈકે વીજળીવાળાએ સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ, ઉંદરભાઈને આંખો આવી આ શ્રેષ્ઠ એવા પુસ્તકો તેમણે લખેલા છે અને હાલ તેઓ ડૉક્ટર છે। તેમનો જન્મ 7મા મહિનાની 14 તારીખ અને 1960માં થયેલો છે। મૂર્તિ નામનું જે પહેલું જે એક વાર્તા છે, પ્રેરક પ્રસંગ છે, જેનામાં એક બોધકથામાં એક શિલ્પી છે અને જેની આત્મનિષ્ઠા અને પ્રભુ નિષ્ઠા છે એ ખૂબ જ સુંદર રીતે અહીંયા વ્યક્ત કરવામાં આવેલી છે। આપણે આ વાર્તા જોઈએ, એક વખતનો સમય છે
एक માણસ પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કરે જોવા માટે ગયો હતો. નવું મંદિર બનતું હતું એટલે એને જોવાની ઈચ્છા થઈ. એ જઈને જુએ છે તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપાના પથ્થરમાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો. એટલે એને એ કોઈ જાણકાર નથી, એ માણસ એમ જ એને રસ પડી જાય છે. શિલ્પી જે કામ કરે છે તો એટલા માટે ત્યાં બેસી જાય છે અને શિલ્પીને જુએ છે. ત્યાં એક નજર પડે છે એની કે બાજુમાં એક બીજી એવી ને એવી જ મૂર્તિ પડી છે. તો તેણે શિલ્પીને પ્રશ્ન પૂછ્યો કે એક જ મંદિરમાં એક સરખી બે મૂર્તિની જરૂર છે? શિલ્પી પોતાનું કામ અટકાવીને કહે છે, ના, એક જ મૂર્તિની જરૂર છે. ફરીથી ઓલો માણસ પૂછે છે, તો પછી અહીંયા આ એક સરખી બે મૂર્તિ શા માટે છે? શિલ્પી કહે છે, આ જે મૂર્તિ છે એને મેં છેલ્લી ઘડીએ પડતી મૂકી છે અને નવી મૂર્તિ બનાવવાનું શરૂ કરું છું. એનું કારણ છે કે પેલી જે મૂર્તિ છે એનામાં નુકસાન થયેલું છે. પેલો માણસ ઊભો થાય છે, જે પડતી મૂકેલી મૂર્તિ છે એને ચોતરફ જુએ છે, એને ક્યાંય નુકસાન દેખાતું નથી. તે શિલ્પીને પૂછે છે, તમને આ મૂર્તિમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? આનામાં તો મને ક્યાંય નુકસાન નથી દેખાતું. શિલ્પી કહે છે, તેના નાક પાસે નાનો એવો ઘસરકો થઈ ગયો છે. પછી ઓલો યુવક જુએ છે તો ઓલી જે મૂર્તિ છે એની નાક પાસે નાનો એવો ઘસરકો છે. એને એમ થાય છે કે સાવ નાના એવા ઘસરકા માટે એણે આખી મૂર્તિ જે છે એને પડતી મૂકી દીધી. પછી એણે પ્રશ્ન પૂછ્યો કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? તો ઓલો શિલ્પી જવાબ આપે છે, પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર, એટલે કે 20 ફૂટ ઊંચો ઓલો જે થાંભલો છે ને ત્યાં એની મૂર્તિ થશે. એટલે એણે ઓલો જે યુવક છે એ વિચારે છે, આ માણસ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના આટલે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની હોય તો ભલા આદમી આ મૂર્તિના નાક પાસે ઘસરકો છે એ કોને ખબર પડવાની છે? અને આ ઘસરકો આમ પણ સામાન્ય છે તો નવી મૂર્તિ બનાવવાની શું જરૂર છે? ત્યારે શિલ્પી હસે છે અને પછી ખૂબ જ ધીરજ સાથે જવાબ આપે છે કે આ જે મૂર્તિ છે એના નાક પાસે ઘસરકો છે એ બીજા કોઈ જુએ કે ન જુએ, પરંતુ મને અને મારા ભગવાનને તો આ વાતની ખબર છે ને. બસ આ જવાબ સાંભળી કરી અને ઓલો માણસ છે એ આશ્ચર્યચકિત થાય છે કે આ માણસ પોતાનું જે કામ છે એનામાં કેટલી બધી નિષ્ઠા દાખવે છે અને ઈશ્વર પ્રત્યેનો એનો જે ભાવ છે એ કેટલો ઊંડો છે. આપણા જીવનમાં પણ આવા કેટલાક લોકોના જે જવાબો હોય છે એનાથી આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ. શિલ્પી એટલી જ એકાગ્રતાથી ફરીથી પોતાના કામમાં લાગી જાય છે, પરંતુ એના જે આત્મનિષ્ઠાનો જે ગુણ છે એ આ માણસને સ્પર્શી જાય છે. આ જે પ્રથમ જે બોધ કથા છે તેનામાં જે શબ્દો છે તે લખી લઈએ.
બીજી બોધ કથા જોઈએ સ્વમૂલ્યાંકન, જેનામાં એક વ્યક્તિ પોતે જ પોતાનું કામ કેવું છે એનું મૂલ્યાંકન કરે છે. પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એટલે કે દુકાનમાં એક યુવક જે છે એ દાખલ થાય છે અને ખૂબ જ નમ્રતાથી જે દુકાનદાર છે એની પાસેથી જે પબ્લિક ફંડ હોય એને વાપરવા માટેની મંજૂરી માંગે છે. હવે એના હાથ ખરાબ હતા એટલા માટે એણે ફોન સ્પીકર પર રાખ્યો. જ્યારે આપણે ફોન સ્પીકર પર રાખીએ ત્યારે આસપાસના લોકોને પણ થોડોક વોઇસ વધારે સંભળાઈ શકે. હવે એણે ફોન લગાવેલો છે તો સામેના છેડેથી એક સ્ત્રી વાત કરી રહી છે. યુવકે કહ્યું, મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? એટલે સ્ત્રી જવાબ આપે છે, ના ભાઈ, લોન કાપવાનું કામ મેં એક કામ કરવા માટે મેં એક માણસને રાખી લીધેલ છે. યુવક કહે છે, તો મેડમ તો તમે જે માણસને રાખેલ છે ને એ માણસને તમે જે પગાર આપતા હો એના કરતાં મને અડધો પગાર આપજો. એટલે સ્ત્રી કહે છે કે ના ભાઈ, મારી પાસે જે અત્યારે જે યુવક કામ કરે છે એના કામથી મને પૂરેપૂરો સંતોષ છે, મને કોઈ ફરિયાદ નથી, એટલા માટે હું તમને લોન કાપવાનું કામ ના આપી શકું. લોન એટલે કે લીલું ઘાસ. યુવક કહે છે કે અરે મેડમ, હું તમને જે લોન તો કાપી આપીશ, વળી પાછું તમારી ઘરની આસપાસનો જે વિસ્તાર છે ને એ પણ સાફ કરી આપીશ અને એના માટે કોઈ વધારાના પૈસા પણ હું નહીં માંગું. પેલી સ્ત્રી ફરી પાછો જવાબ આપે છે કે ના આભાર, પણ હમણાં જે વ્યક્તિને મેં કામ ઉપર રાખેલ છે તેના કામથી મને કોઈ ફરિયાદ નથી, એટલા માટે હું તેને કાઢીશ નહીં. બસ આટલી વાતચીત પૂરી થાય છે અને ઓલો યુવક જે છે એ ખુશખુશાલ ચહેરે ત્યાંથી પાછો નીકળવાની તૈયારીમાં હોય છે. એ સ્પીકર બંધ કરે છે. સ્ટોરમાં આ કોઈ વધારે ગ્રાહક ન હતા એટલે આ બધી જ વાતચીત ત્યાંનો જે માલિક છે, જે દુકાનદાર છે, એ બધી જ સાંભળી રહ્યો હતો. આ યુવક જે છે ને એનામાં જે ખુમારીનો ગુણ છે એ આ દુકાનદારને સ્પર્શી જાય છે. કારણ કે પેલી સ્ત્રીએ તેને કામ આપવાની ના પાડી છતાં પણ તેના ચહેરા ઉપર હતાશાની કોઈ રેખા ન હતી. એટલે પેલો દુકાનદાર કહે છે કે ભલે ને તને પેલી સ્ત્રીએ કામ નથી આપ્યું, પરંતુ તું મારી પાસે અહીંયા કામ કરીશ બોલ. ત્યારે ઓલો યુવક કહે છે કે ના, હું અહીંયા કામ નહીં કરું. ઓલો દુકાનદારને નવાઈ લાગે છે કે અરે, થોડીક વાર પહેલાં તો તું વિનંતી કરી રહ્યો હતો પેલી સ્ત્રીને કે તમે મને કામ આપો, એના માટે વધારે વળતર પણ નથી જોઈતી અને હું તને કામ આપું છું તો તું ના પાડે છે. યુવક કહે છે, પેલી સ્ત્રીને ત્યાં હું જ લોન કાપવાનું કામ કરું છું. આ તો મેં એટલા માટે ફોન કર્યો હતો કે મને જાણવું હતું કે મારું જે કામ છે એ યોગ્ય છે કે નહીં, તેનાથી પેલી સ્ત્રી જે છે એને સંતોષ છે કે નહીં, મારા પ્રત્યે કોઈ ફરિયાદ તો નથી ને, એટલે કે હું સ્વમૂલ્યાંકન કરતો હતો. આ યુવક જે છે એ ફરીથી નમ્રતાપૂર્વક આ દુકાનદારનો આભાર માને છે, ત્યાંથી જતો રહે છે. પરંતુ કેટલાય સમય પછી પણ આ જે દુકાનદાર છે એ આ યુવકની પીઠ પાછળ જોયા રાખે છે અને તેની જે સ્વમૂલ્યાંકનની જે રીત છે એને બિરદાવતો રહે છે. આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ તે યોગ્ય છે અયોગ્ય છે તેના વિશેનું મૂલ્યાંકન આપણે ચોક્કસપણે કરી લેવું જોઈએ અને તેની તપાસ પણ આપણે કરવી જોઈએ, જેને સ્વમૂલ્યાંકન કહેવામાં આવે છે. અમારા આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પછી ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી સ્વામિનારાયણ.